નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા આપણે ભેગા થયા છીએ એક નવા અધ્યાય સાથે એક નવા મુદ્દાની ચર્ચા કરવા. મિત્રો, આજનો આપણો વિષય છે હિન્દી વ્યાકરણ, અને હિન્દી વ્યાકરણમાં મિત્રો આપણે જોશું સંજ્ઞા. સંજ્ઞા એટલે શું, સંજ્ઞાના પ્રકારો કયા કયા છે, અને તે પ્રકારોની ઉદાહરણ સહિતની સમજૂતી મિત્રો આપણે આ વિડીયોમાં મેળવીશું. તો શરૂ કરીએ હિન્દી સંજ્ઞા, સંજ્ઞાના પ્રકાર અને તેની ઉદાહરણ સહિત સમજૂતી. તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોશું સંજ્ઞા કોને કહેવાય. તો મિત્રો, અહીં આપણે સંજ્ઞા અને સંજ્ઞાના પ્રકાર આ બંને મુદ્દાઓની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ સંજ્ઞા એટલે શું, સંજ્ઞાના પ્રકાર કયા કયા છે, અને તે પ્રકારોની ઊંડાણપૂર્વક ઉદાહરણ સહિતની સમજૂતી મિત્રો આપણે આ વિડીયોમાં મેળવીશું. તો જોઈએ, સૌ પ્રથમ સંજ્ઞા કોને કહેવાય. તો આપણે કહી શકીએ, આપ પઢ ચુકે હૈ કે કિસી વ્યક્તિ, વસ્તુ, સ્થાન યા ભાવ કો પ્રગટ કરને વાલે શબ્દો કો સંજ્ઞા કહેતે હૈ. મિત્રો, એમ કહી શકાય કે ભાષામાં અથવા કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ સ્થાન, કોઈ ભાવ એ નામ વગરનું ના હોય, નામ એટલે જ મિત્રો સંજ્ઞા. તો મિત્રો, આ જે સંજ્ઞા છે તે સંજ્ઞાના પ્રકારો વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. ફરીથી એકવાર સમજી લઈએ, કિસી વ્યક્તિ, વસ્તુ, સ્થાન યા ભાવ કો પ્રગટ કરને વાલે શબ્દો કો સંજ્ઞા કહેતે હૈ. આપણે સાદી ભાષામાં કહી શકીએ કે સંજ્ઞા એટલે નામ. તો મિત્રો, નીચે આપણને કેટલાક ઉદાહરણો આપેલા છે, પાંચ વાક્યો આપ્યા છે. આપણે આ પાંચેય વાક્યોમાંથી સંજ્ઞા શોધીએ. તો સંજ્ઞા આ પ્રમાણે શોધી શકીશું આપણે. પહેલું વાક્ય, પૂજન કી પરીક્ષા 5 બજે તક ચલને વાલી હૈ. તો મિત્રો, આ વાક્યમાં તમે જોઈ શકો છો કે નામ આવે છે પૂજન. બીજું વાક્ય, અબ સબ અંબાજી જા રહે હૈ. તો મિત્રો, આ વાક્યમાં સંજ્ઞા આવી અંબાજી. ઉપર જોયું વ્યક્તિ, વસ્તુ, સ્થાન યા ભાવ. વ્યક્તિ, સ્થાન, ગુલાબ કા ફૂલ મુજે પસંદ હૈ. તો મિત્રો, અહીં ગુલાબ એ પણ સંજ્ઞા છે, અને ફૂલ એ પણ મિત્રો સંજ્ઞા છે. ત્યારબાદ, હિમાલય કી ચડાઈ બહુત કઠિન થી. તો મિત્રો, અહીં હિમાલય પણ સંજ્ઞા છે, અને ચડાઈ આ પણ સંજ્ઞા છે. આપણે આગળના પ્રકારોમાં જોતા જઈશું. પાંચમું, આજ બિલ્લી સારા દૂધ પી ગઈ. તો મિત્રો, હવે તમે કહી શકો છો કે આમાં સંજ્ઞા કઈ આવે છે, નામ કોનું છે. તો તરત ઉત્તર આવશે બિલ્લી. બિલ્લી નામ છે, અને હજી પણ એક નામ છુપાયેલું છે, જે છે દૂધ. તો મિત્રો, વાક્યોમાં જ્યાં જ્યાં રાઉન્ડ અને રેખાંકિત કરેલું છે તે આપણા વાક્યોની સંજ્ઞા છે. ફરીથી સમજી લઈએ, કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થાન યા ભાવ પ્રગટ કરને વાલે શબ્દ, મતલબ કે કોઈ વસ્તુ, સ્થાન, ભાવ, વ્યક્તિ, કોઈ ને કોઈ રીતે મિત્રો આપણે વાક્યોમાં વસ્તુનું નામ તો હોય જ છે. તો જે નામ છે તે નામને જ આપણે સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. તો આપણે પાંચ વાક્યો જોયા, વાક્યોમાં કઈ કઈ જગ્યાએ સંજ્ઞા મૂકેલી છે તે પણ આપણે જોઈ. તો હવે મિત્રો, તમે વાક્યોમાંથી સંજ્ઞા કઈ છે તે તમે શોધી શકો છો. તમે તરત કહેશો કે વાક્યોમાં જે જગ્યાએ કોઈ વસ્તુ, પદાર્થ, સ્થળ કે ભાવનું નામ લખેલું હોય, નામ હોય, તેને આપણે સંજ્ઞા કહીએ છીએ. હવે આગળ વધીએ મિત્રો, ત્યારબાદ છે સંજ્ઞાના પ્રકાર. સંજ્ઞાના પ્રકાર કેટલા? તો મિત્રો, હિન્દી ભાષામાં સંજ્ઞાને આપણે મોટે ભાગે આ પાંચ પ્રકારોમાં સંજ્ઞા વહેંચેલી છે. પહેલો પ્રકાર, વ્યક્તિવાચક સંજ્ઞા. બીજું, જાતિવાચક સંજ્ઞા. ત્રીજું, ભાવવાચક સંજ્ઞા. ચોથી, સમૂહવાચક સંજ્ઞા. અને પાંચમી, દ્રવ્યવાચક સંજ્ઞા. આ પાંચ પ્રકારોમાં સંજ્ઞાના પ્રકાર આવી જાય છે. હવે મિત્રો, આપણે આ પાંચેય પ્રકારોને વ્યવસ્થિત સમજીશું. ફરીથી એકવાર, વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા અને દ્રવ્યવાચક સંજ્ઞા. હવે આ તમામ પ્રકારોના અર્થ તેના ઉદાહરણ આપણે સમજતા જઈએ. તો મિત્રો, પહેલો પ્રકાર આવે છે, સૌ પ્રથમ આપણે ઉદાહરણને સમજી લઈએ કે આપણને ઉદાહરણ શું કહેવા માંગે છે.
આશા વિમાન ચલાતી હૈ. યાદ રાખીશું આશા શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. નર્મદા ગુજરાતની સૌથી બડી નદી હૈ. અહીં આશા અહીં નર્મદા આ બંને શબ્દો નીચે રેખાંકિત કરેલું છે. હિમાલય ભારત કા સૌથી ઊંચા પર્વત હૈ. હિમાલય નિમ ગુણકારી પેટ હૈ. નિમ શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. હવે સમજીએ ઉપરોક્ત વાક્યોમાં રેખાંકિત શબ્દ આશા નર્મદા હિમાલય ઓર નિમ કિસી ખાસ વ્યક્તિ નદી પર્વત ઓર પેડ કા નિર્દેશ કરતે હૈ. યાદ રાખીશું આશા એ વ્યક્તિનું નામ છે, નર્મદા નદીનું નામ છે, હિમાલય પર્વતનું નામ છે અને પેડ એટલે કે ઝાડનું નામ નિમ એટલે કે લીમડો છે. કોઈ ખાસ વ્યક્તિ, કોઈ ખાસ નદી, કોઈ ખાસ પર્વત કે કોઈ ખાસ પેડ એનો નિર્દેશ કરે છે. મતલબ કે એક જ વ્યક્તિ, એક જ નદી, એક જ પર્વત અને એક જ ઝાડનું નામ આપેલું છે. આમ વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કિસી ખાસ વ્યક્તિ પ્રાણી યા સ્થાન કો સૂચિત કરને વાલી સંજ્ઞા કો વ્યક્તિવાચક સંજ્ઞા કહેતે હૈં. મતલબ કે તે નામ, તે સંજ્ઞા એક જ વ્યક્તિને, એક જ વસ્તુને, એક જ પ્રાણીને, એક જ પર્વતને, એક જ નદીને લાગુ પડે છે તેવા નામોને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. તો મિત્રો અહીં આશા છે, આપણે આશાને છોકરી કહી શકીએ, પરંતુ છોકરીને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહેતા નથી. પણ છોકરીમાં કોણ? તો કે આશાને. તો આશાને આપણે એક જ વ્યક્તિને લાગુ પડી છે તો આપણે આશાને વ્યક્તિવાચક સંજ્ઞા કહીશું. તે જ પ્રમાણે ઘણી બધી નદીઓ છે, એમાંથી નદી કઈ? તો કે નર્મદા. તો નર્મદા નદી એક જ છે, એક જ વ્યક્તિનું નામ છે એટલા માટે આપણે, એક જ નદીનું નામ છે એટલા માટે નર્મદાને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીશું. તે જ પ્રમાણે હિમાલય પર્વત છે. પર્વતો ઘણા બધા છે પરંતુ હિમાલય પર્વત એક જ છે, એક જ વ્યક્તિને લાગુ પડે છે, એક જ પર્વતને લાગુ પડે છે માટે આપણે હિમાલયને પણ વ્યક્તિવાચક સંજ્ઞા કહીશું. તે જ પ્રમાણે નિમ એટલે કે લીમડો. ઝાડ ઘણા બધા છે, બબૂલ, નીમ. તો મિત્રો તેમાંથી માત્ર લીમડાની જ અહીં વાત કરેલી છે તો લીમડો એક જ ઝાડનું નામ છે એટલા માટે આપણે નિમને વ્યક્તિવાચક સંજ્ઞા કહીશું. આમ એક જ વ્યક્તિને, એક જ સ્થાનને, એક જ પ્રાણીને લાગુ પડતી હોય તેવી સંજ્ઞાઓને વ્યક્તિવાચક સંજ્ઞા કહીશું. જેમ જેમ પ્રકારો શીખતા જઈશું તેમ તેમ તમને આ તમામ ભેદો ઓળખાતા જશે. હવે મિત્રો આગળ વધીએ ત્યારબાદ. મિત્રો હવે અહીં આપણને લેવાની છે પરીક્ષા. અહીં કેટલાક તમને નામ આપેલા છે, આ નામમાંથી આપણે વ્યક્તિવાચક સંજ્ઞાને શોધવાની છે. તમને આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં ફટાફટ તે નામોની કોમેન્ટ પણ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો કે એક વેલ સ્વરૂપે શબ્દો લખેલા છે. આ નામ, આ શબ્દોને, આ સંજ્ઞાને માંથી આપણે વ્યક્તિવાચક સંજ્ઞા શોધવાની છે. તો ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને આપણે અહીં ઉત્તરો પણ શોધતા જઈએ છીએ. મિત્રો પહેલો શબ્દ છે સૈનિક, પછી વીર સાવરકર, મોહન, દેશ, ગુજરાત, ગિરનાર, નદી, પર્વત, તાપી અને પીર. તો મિત્રો અગાઉ શીખી ગયા છીએ એક જ વ્યક્તિ, એક જ સ્થાન, એક જ સ્થળને લાગુ પડતી હોય તેવી સંજ્ઞાને આપણે કહીશું વ્યક્તિવાચક સંજ્ઞા. તો મિત્રો અહીં સૈનિક, તો સૈનિકો એક સૈનિક તો હોય નહીં, ઘણા બધા સૈનિકો હોય તો સૈનિક નહીં આવે. વીર સાવરકર એક જ વ્યક્તિ હતા માટે વ્યક્તિવાચક સંજ્ઞા. એ જ પ્રમાણે મોહન એક જ વ્યક્તિ છે, વ્યક્તિવાચક સંજ્ઞા. દેશ, દેશ તો ઘણા બધા હોય તો તે વ્યક્તિવાચક સંજ્ઞામાં નહીં આવે. રાજ્યમાં ગુજરાત એક જ રાજ્ય છે માટે ગુજરાત વ્યક્તિવાચક સંજ્ઞા. પર્વત જોયો તો આપણે, પર્વતો તો ઘણા બધા હોય પણ અહીં ગિરનાર પર્વત એક છે. આપણે અગાઉના ઉદાહરણમાં જોયું તો હિમાલય પર્વત એક જ હતો તો ગિરનાર એક જ પર્વતનું નામ છે માટે ગિરનારને કહેશું આપણે વ્યક્તિવાચક સંજ્ઞા. નદીઓ તો ઘણી બધી હોય પણ નદીનું જો સ્પેસિફિક નામ આવશે તો તે વ્યક્તિવાચક આવશે. પર્વતો ઘણા બધા છે પણ જો નામ હોય તે જ વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે. તાપી નદીનું નામ છે એટલા માટે આપણે વ્યક્તિવાચક, નદી વ્યક્તિવાચકમાં નહીં લઈએ કેમ કે નદીઓ તો ઘણી બધી છે પણ તાપી નદી છે તે વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે. પેડ
પેડ તો ઘણા બધા છે, પણ એમાં જો કોઈ અલગ પેડ હોય, અલગ ઝાડનું નામ હોય તો આવી શકે. જેમ કે એમ લખેલું હોય આમ કાપી, મિત્રો જો આમ કાપી લખેલું હોય તો તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞામાં લઈ શકીએ છીએ. યાદ રાખીશું. મિત્રો હવે તમને કદાચ વ્યક્તિવાચક સંજ્ઞાનો ભેદ ઓળખાઈ ગયો હશે. તો આટલા શબ્દોમાંથી વીર સાવરકર, મોહન, ગુજરાત, ગિરનાર અને તાપી, આમ કાપેડ આપણે ઉમેર્યું, તો આટલા સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા છે. તમે કોમેન્ટ બોક્સમાં કદાચ કોમેન્ટ પણ કરી હશે. હવે આગળ જોઈએ, ત્યાર પછી મિત્રો આવે છે બીજા કેટલાક ઉદાહરણો, અને આપણો બીજો પ્રકાર છે જાતિવાચક સંજ્ઞા, તેને આપણે સમજી લઈએ. તો મિત્રો અહીં આપણને ઉદાહરણ આપેલું છે, નીચે દિયે ગયે વાક્ય કો પઢીએ, રેખાંકિત શબ્દો કો ધ્યાન સે દેખીએ. પહેલું વાક્ય, હમારે દેશ કે સૈનિક બહાદુર હૈ, અહીં રેખાંકિત શબ્દ અરે સૈનિક શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. બીજું વાક્ય, હમારી ગાયિકા નામ ગૌરી હૈ, ગાય નીચે રેખાંકિત કરેલું છે. નદી કો લોક માતા કહેતે હૈ, નદી એ શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. ચોથું, કુત્તા વફાદાર પ્રાણી હૈ, કુત્તા શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. હવે સમજીએ, ઉપયુક્ત વાક્ય મેં રેખાંકિત શબ્દ જેમ કે સૈનિક, ઘાર, નદી ઓર કુત્તા, એ શબ્દ સંપૂર્ણ જાતિ કા બોધ કરતે હૈ, પૂરેપૂરી જાતિ બતાવે છે. કોઈ એક વ્યક્તિને નહીં પરંતુ આખી આખી જાતિ નો અહીં નિર્દેશ થાય છે. માટે જો શબ્દ સંપૂર્ણ જાતિ કા બોધ કરતે હૈ, વે જાતિવાચક સંજ્ઞા હૈ. જોઈએ મિત્રો અહીં સૈનિક, તો સૈનિકમાં દુનિયાના બધા સૈનિકોની વાત કરેલી છે. નદી, તો બધી જ નદીઓ આવી જાય છે, એક નદીની વાત નથી. એ જ પ્રમાણે ગાય, તો જેટલી પણ ગાયો છે તે તમામે તમામ ગાયોની જાતિ આવી ગઈ. તે જ પ્રમાણે કૂતરા, તો જેટલા પણ કૂતરાઓ છે એ તમામે તમામ કૂતરા એટલે કે કૂતરાની અહીં વાત કરેલી છે, પૂરેપૂરી જાતિની વાત કરેલી છે. માટે આવી જે સંજ્ઞાઓ છે તેને આપણે જાતિવાચક સંજ્ઞાઓ કહીએ છીએ. જોઈએ કેટલાક ઉદાહરણો. મિત્રો અહીં આપણને કેટલાક શબ્દો આપેલા છે, તે શબ્દોમાંથી તે સંજ્ઞામાંથી આપણે જાતિવાચક સંજ્ઞા શોધવાની છે. આપણે આગળ જોઈએ, જાતિવાચક સંજ્ઞા એટલે તે પૂરેપૂરી જાતિનો નિર્દેશ કરતો હોય તેવો શબ્દ. તો જોઈએ, તો મિત્રો અહીં પ્રગતિ આપી છે, પ્રગતિ નામ છે એક વ્યક્તિનું, તો આપણે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહીશું. તે જ પ્રમાણે સુભાષચંદ્ર બોઝ, સુભાષચંદ્ર છે તે પણ વ્યક્તિનું નામ છે, કોઈ જાતિનું નામ નથી. માટે આપણે સુભાષચંદ્રને વ્યક્તિગત સંજ્ઞામાં લઈશું. હવે આવે છે નદી. અગાઉ જોયું તો નદી પૂરી જાતિનો નિર્દેશ કરે છે, માટે નદીને આપણે જાતિવાચક સંજ્ઞા કહીશું. તે જ પ્રમાણે ગાય, તો મિત્રો ગાયને પણ આપણે જાતિવાચક સંજ્ઞા કહીશું. આગળ નીમ, તો મિત્રો નીમ છે એક પેડનું નામ છે, ઝાડનું નામ છે, પણ એક જ ઝાડનું નામ છે, માટે તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીશું. પણ પેડ શબ્દ છે તે બધા જ પેડનો, બધા જ ઝાડનો સમાવેશ થઈ જાય છે, માટે તેને આપણે જાતિવાચક સંજ્ઞા કહીશું. સુંદર કાં તો નામ હોઈ શકે, કાં તો આપણું વિશેષણ છે. હવે છાત્ર, તો જેટલા પણ છાત્રો છે તે તમામે તમામ છાત્રોની વાત અહીં કરેલી છે, માટે જાતિવાચક સંજ્ઞા. પર્વતો, તો તમામ પર્વતો આવી ગયા, અહીં હિમાલય, ગિરનાર એમ અલગ અલગ પર્વતની વાત કરેલી નથી. વ્યક્તિ આવતું હોય, સ્થળ એક જ સ્થળનું નામ આવતું હોય, એક જ પર્વતનું નામ આવતું હોય તેવું નથી, માટે આપણે આને કહીશું જાતિવાચક સંજ્ઞા. લડકા, લડકાને પણ મિત્રો આપણે જાતિવાચક સંજ્ઞા કહીશું. છોકરો છે, પણ કયો છોકરો, વ્યક્તિગત કોઈ છોકરાની વાત કરી નથી, તમામ છોકરાઓની વાત કરી છે. માટે નદી, ગાય, પેડ, પર્વત, છાત્ર અને લડકા આ તમામ શબ્દોને આપણે, તમામ સંજ્ઞાઓને જાતિવાચક સંજ્ઞાઓ કહી શકીએ છીએ. તમે પણ મિત્રો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આ શબ્દોને જોઈ અને કયા શબ્દો, કઈ સંજ્ઞા જાતિવાચક છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. હવે આગળ વધીએ મિત્રો, ત્યારબાદ હવે આવે છે ભાવવાચક
સંજ્ઞા, તેને પણ મિત્રો આપણે સમજી લઈએ. આપણો ત્રીજો પ્રકાર ભાવવાચક સંજ્ઞા. વાક્ય જોઈ લઈએ. હમે અહિંસા કે પથ પર ચલના ચાહીએ. તો મિત્રો અહીં અહિંસા શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. પહાડ કી ચઢાઈ બહુત કઠિન હોતી હૈ. તો અહીં ચઢાઈ શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. હમારે વ્યવહાર મે વિનમ્રતા હોની ચાહીએ. વિનમ્રતા શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. મહાત્મા બુદ્ધ ને શાંતિ દયા ઓર પ્રેમ કા સંદેશ દિયા. ત્રણ સંજ્ઞા નીચે રેખાંકિત કરેલું છે. ક્ષમા વીરો કા આભૂષણ હે. ક્ષમા શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. ઉપરોક્ત વાક્યો મે રેખાંકિત શબ્દ અહિંસા, ચઢાઈ, વિનમ્રતા, શાંતિ ઓર દયા. વિનમ્રતા, શાંતિ, દયા ઓર પ્રેમ. પ્રેમ સુધી લઈ લઈએ. ક્ષમા છેલ્લા વાક્યમાં ક્ષમા શબ્દ હતો. આ તમામ શબ્દો કાં તો ગુણ, કાં તો દોષ, કાં તો ભાવ, કાં તો દશા. આદિ કા બોધ કરતે હે. એટલે કે જે શબ્દ ગુણ, દોષ, ભાવ, દશા આદિ કા બોધ કરતે હે, વે તમામ શબ્દ ભાવવાચક સંજ્ઞા હે. મિત્રો સાદી ભાષામાં કહું હોય, આપણે જે સંજ્ઞાને અનુભવી શકીએ, અનુભવી શકીએ, જોઈ કે અડી ના શકીએ, આવી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે. ફરીથી આપણે આવી સંજ્ઞાઓને અડી શકતા નથી. કોઈ વસ્તુ, પદાર્થ કે સ્થળ સ્વરૂપે નથી. અહિંસા આપણે જ પાલન કરવાનું છે. એને આપણે જોઈ નથી શકતા કે આ અહિંસા છે, પણ આપણે અનુભવી શકીએ છીએ, આપણે કરી શકીએ છીએ. ચઢાઈ આપણે ચઢાઈ કરી શકીએ છીએ. તે પ્રમાણે વિનમ્રતા આપણામાં હોવી જોઈએ. વિનમ્રતા કોઈ સ્થળ, કોઈ વસ્તુ, કોઈ પદાર્થ કે કોઈ વ્યક્તિનું નામ નથી, પણ વિનમ્રતા આપણે અંદરનો ગુણ છે. માટે કહું છું આપણે તેને અનુભવી શકીએ છીએ, અડી શકતા નથી. એ જ પ્રમાણે શાંતિ છે, દયા છે, પ્રેમ છે, એ આપણી અંદરના ગુણો છે. ભાવ છે, દોષ છે, દશા છે, તો માટે તેને આપણે અનુભવી શકીએ છીએ. તે જ પ્રમાણે ક્ષમા કરવી, તે પણ આપણો એક ગુણ છે. તો મિત્રો આ રીતે આપણી અંદર રહેલા ગુણ, દોષ, ભાવ કે આપણી દશા, આ તમામ વસ્તુઓના જે શબ્દો છે, નામ છે, તે તમામ સંજ્ઞાઓ ભાવવાચક સંજ્ઞા આવે છે. આપણી અંદર રહેલા જે ભાવોના જે નામો છે, તે તમામ નામો મિત્રો ભાવવાચક સંજ્ઞામાં આવે છે. ફરીથી આપણે આ તમામ સંજ્ઞાઓને અનુભવી શકીએ છીએ. આપણે તેને અડી શકતા નથી, અથવા તે કોઈ વ્યક્તિ, કોઈ સ્થળ કે વસ્તુનું નામ નથી. આપણે કોઈ ગુણ, કોઈ દોષ કે કોઈ ભાવ છે કે કોઈ દશા છે, તેને આપણે વ્યક્તિગત અનુભવી શકીએ છીએ, અથવા સામેવાળામાં આપણે અનુભવી શકીએ છીએ. તો આવા જે શબ્દો છે તેને ભાવવાચક સંજ્ઞા કહીશું. જે ગુણ, દોષ, ભાવ, દશા આદિ કો બોધ કરતે હૈ, એવા શબ્દોને આપણે ભાવવાચક સંજ્ઞા કહીશું. જોઈએ કેટલાક ઉદાહરણો. તો મિત્રો ઉદાહરણો આ પ્રમાણે છે. હવે તમારે અહીં જે શબ્દો આપેલા છે, સંજ્ઞાઓ આપેલી છે, તેમાંથી ભાવવાચક સંજ્ઞાઓ તમારે શોધવાની છે. તમે કોમેન્ટ બોક્સમાં આપેલા શબ્દોમાંથી કેટલી ભાવવાચક સંજ્ઞાઓ છે તેની કોમેન્ટ પણ કરી શકો છો. તો મિત્રો જોઈએ તો સચ્ચાઈ એ ભાવવાચક સંજ્ઞા છે, પણ સચ્ચા એ વિશેષણ છે, એને આપણે ભાવવાચક સંજ્ઞામાં લખીશું નહીં. તે જ પ્રમાણે ઊંચાઈ ભાવવાચક સંજ્ઞા છે, પણ ઊંચા એ વિશેષણ છે, સંજ્ઞા નથી. યાદ રાખીશું સચ્ચાઈ, ઊંચાઈ એ ભાવવાચક સંજ્ઞા છે. તે જ પ્રમાણે બચપણ, બચપણ આપણે જોયું હશે, બચપણ, બુઢાપા, જવાની, આ તમામ શબ્દો ભાવવાચક સંજ્ઞા છે. બચપણને આપણે અનુભવી શકીએ છીએ, એને આપણે વ્યક્તિગત અનુભવી શકીએ છીએ, પણ બચપણ આ જ વ્યક્તિનું નામ છે, આ જ સ્થળનું નામ છે, આ જ જગ્યાનું નામ છે, આ જ પ્રાણીનું નામ છે તેવું કહી શકતા નથી. એટલે અનુભવી શકીએ છીએ માટે બચપણ ભાવવાચક સંજ્ઞા. તે જ પ્રમાણે લંબાઈ એ પણ ભાવવાચક સંજ્ઞા. અમીરી મિત્રો એ પણ ભાવવાચક સંજ્ઞા છે. લડના ભાવવાચક સંજ્ઞા આવશે નહીં, ક્રિયાપદ છે. બુઢાપા બચપણ, તે પ્રમાણે બુઢાપા ભાવવાચક સંજ્ઞા છે. અને ગંગા, તો મિત્રો ગંગા શું હશે એ તમે કહી શકો છો.
કે વ્યક્તિવાચક સંજ્ઞા છે, જાતિવાચક સંજ્ઞા છે કે ભાવવાચક સંજ્ઞા છે. તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો કે ગંગા કઈ કયા પ્રકારની સંજ્ઞા છે. તો મિત્રો આનો જે ઉત્તર આવે તે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. ફરીથી સંચાઈ ભાવવાચક સંજ્ઞા, ઊંચાઈ ભાવવાચક સંજ્ઞા, બચપન ભાવવાચક સંજ્ઞા, લંબાઈ ભાવવાચક સંજ્ઞા, અમીરી એ પણ ભાવવાચક સંજ્ઞા અને બુઢાપા એ પણ ભાવવાચક સંજ્ઞાઓ છે. તો મિત્રો આ રીતે આપણે ત્રણ પ્રકારો શીખ્યા, વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા અને ભાવવાચક સંજ્ઞા. હવે આગળનો પ્રકાર જોઈએ તે જ પ્રમાણે. મિત્રો હવે અહીં આપણને આપેલું છે સમૂહવાચક સંજ્ઞા. જોતા જઈએ, નિમ્નલિખિત વાક્યો ભણીએ, રેખાંકિત શબ્દો કો ધ્યાન સે દેખીએ. રેલવે સ્ટેશન પર લોગો કી ભીડ રહેતી હૈ, ભીડ શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. બચ્ચો કી ટોલી હોલી ખેલને નીકળી હૈ, ટોલી શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. સભા મે કઈ લોગ ઇકઠ્ઠે હુએ, સભા શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. ઉપરોક્ત વાક્યોને રેખાંકિત શબ્દ ભીડ, ટોલી ઓર સભા સમૂહવાચક સંજ્ઞા છે. મિત્રો સમૂહવાચક સંજ્ઞા એટલે એવી સંજ્ઞા કે જેમાં એક કરતા વધારે વ્યક્તિ, વસ્તુ, સ્થાન કે સ્થળનો સમાવેશ થતો હોય છે. અહીં લખેલું છે ભીડ, એક વ્યક્તિને આપણે ભીડ નહીં કહીએ, ઘણી બધી વ્યક્તિઓ હશે તેને આપણે ભીડ કહીશું. તે જ પ્રમાણે ટોલી, ટોલીમાં એક વ્યક્તિ નહીં હોય, ઘણા બધા છોકરાઓ કે ઘણા બધા વ્યક્તિઓ ભેગા થશે તો આપણે તેને ટોલી કહીશું. સભા, એક વ્યક્તિ બેઠેલો હશે તેને આપણે સભા નહીં કહીએ, પણ ઘણા બધા વ્યક્તિઓ બેઠેલા હશે તેને આપણે સભા કહીશું. તો માટે આમ એક કરતા વધારે વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળ નો સમાવેશ એક જ શબ્દમાં થતો હોય તેવા શબ્દોને સમૂહવાચક સંજ્ઞા કહે છે. સમૂહમાં જે વસ્તુ આવતી હોય, સમૂહમાં જે સંજ્ઞા આવતી હોય તેને આપણે સમૂહવાચક સંજ્ઞા કહીશું. શબ્દો ઉપર જોઈશું તો જેમાં ઘણી બધી વસ્તુ, પદાર્થ કે સ્થળનો સમાવેશ થાય છે તેવી ને આપણે સમૂહ કહીશું અને એવી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહીશું. જોજો ઉદાહરણ બીજા કેટલાક. મિત્રો ઝુંડ, ઝુંડમાં પણ એક કરતા વધારે હોય, સેનામાં પણ એક કરતા વધારે સૈનિકો હોય, એક વ્યક્તિ મેળો ભરી શકે નહીં, ઘણા બધા વ્યક્તિઓ મેળામાં હોય છે. દલ એટલે કે ટીમ, ટુકડી, એમાં પણ ઘણા બધા હોય, પરિવારમાં પણ ઘણા બધા વ્યક્તિઓ હોય છે. તો મિત્રો જે આવા જે શબ્દો છે, આવા જે નામ છે જેમાં એક કરતા વધારે સંજ્ઞાઓનો સમાવેશ થતો હોય તેવી સંજ્ઞાને આપણે સમૂહવાચક સંજ્ઞા કહીએ છીએ. તો મિત્રો ચાર પ્રકાર જોયા, ફરીથી રિપીટ કરી લઈએ. વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા અને છેલ્લો આવ્યો સમૂહવાચક સંજ્ઞા. હવે અંતિમ પ્રકારને તેને પણ આપણે જોઈ લઈએ. તો મિત્રો અહીં કેટલાક ઉદાહરણો આપેલા છે, આપણે તેને સમજતા જઈએ. ફલ ખાના સેહત કે લીએ બહુત અચ્છા હૈ, ફલ શબ્દ નીચે મેં રેખાંકિત કર્યું. સાદી મેં સોને કે ગહને મિલે હૈ, તો સોને શબ્દ નીચે મેં રેખાંકિત કર્યું. ચાંદી કે આભૂષણ બહુત સુંદર હૈ, ચાંદી શબ્દ નીચે મેં રેખાંકિત કર્યું. કલ મેં બાજાર સે આમ લાયા થા, તો આમ શબ્દ નીચે મેં રેખાંકિત કર્યું. ચાવલ કે ભાવ લગાતાર બઢતે હી જા રહે હૈ, ચાવલ શબ્દ નીચે મેં રેખાંકિત કર્યું. રાત કો દૂધ પી કે સોના ચાહીએ, તો મિત્રો દૂધ શબ્દ નીચે રેખાંકિત કર્યું. ફલ, સોના, ચાંદી, આમ, ચાવલ ઓર દૂધ. તો મિત્રો આ જે તમે શબ્દો જોઈ રહ્યા છો તે કોઈ દ્રવ્ય છે, કોઈ પદાર્થ છે, કોઈ ધાતુ છે યા એવા શબ્દોનો બોધ કરે છે. ફરીથી કોઈ દ્રવ્ય, કોઈ પદાર્થ, કોઈ ધાતુ, કોઈ ખાવાની વસ્તુ એવા શબ્દોનો બોધ કરે છે, નિર્દેશ કરે છે. તો આવી જે સંજ્ઞાઓ છે તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. ફરીથી સમજી લઈએ, જિસસે કિસી દ્રવ્ય, પદાર્થ યા ધાતુ કા બોધ હો વહ સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા હોતી હૈ. જે પદાર્થ, વસ્તુ આપણને દ્રવ્ય સ્વરૂપે હોય, પદાર્થ સ્વરૂપે હોય, ધાતુ સ્વરૂપે હોય, ખાવાનો પદાર્થ હોય, આવી તમામ સંજ્ઞાઓને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા કહીએ છીએ. ફરીથી પાંચમો પ્રકાર દ્રવ્યવાચક સંજ્ઞા. તમને મિત્રો ખ્યાલ આવી ગયો હશે. કેટલાક ઉદાહરણો જોઈ લઈએ.
જેમ કે ઓક્સિજન દ્રવ્ય છે, ફસલ દ્રવ્યવાચક સંજ્ઞા, પેટ્રોલ દ્રવ્યવાચક સંજ્ઞા, અખરોટ દ્રવ્યવાચક સંજ્ઞા, સબ્જિયા દ્રવ્યવાચક સંજ્ઞા. તો મિત્રો આવા તમામ સંજ્ઞાઓ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે છે. કુલ 5 પ્રકાર: વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, ભાવવાચક અને છેલ્લો પ્રકાર આપણો દ્રવ્યવાચક. હવે મિત્રો જોઈ લઈએ આપણે કેટલું શીખ્યા. તો મિત્રો અહીં સુંદર મજાના 5 આપણને વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞા 5 કોઠા આપી દીધા છે. આપણે ઉપર જે શબ્દો આપેલા છે, ભારત, ઈમાનદારી, દૂધ, હિમાલય, તેલ, ભીડ, નદી, પર્વત, નર્મદા, પેડ, બુરાઈ, સેના અને ઝુંડ, આ તમામ શબ્દોને અલગ અલગ સંજ્ઞાના પ્રકારમાં ગોઠવી દેવાના છે. જો તમને આવડતા હોય તો ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અહીં જોઈએ, પહેલો શબ્દ છે ભારત. કોઈ દેશ નથી, ભારત એક જ દેશનું નામ છે, માટે ભારતને આપણે વ્યક્તિવાચક સંજ્ઞામાં રાખીશું. હવે તમને ખ્યાલ આવતો ગયો હશે. ઈમાનદારી, જાતિમાં નહીં આવે, દ્રવ્યમાં નહીં આવે, સમૂહમાં નહીં આવે, ઈમાનદારી એક ભાવ છે, તો માટે આપણે લખીશું ભાવવાચક સંજ્ઞા, ઈમાનદારી. ચલો આગળ. દૂધ, હવે તમે તરત કહેશો દૂધ તો બધું ખાવાની વસ્તુ છે, તો દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે. ચલો આગળ. હિમાલય, એક પર્વતનું નામ છે, બધા જ પર્વતો બતાવતો નથી, એક જ પર્વતનું નામ છે, તો એને રાખીશું આપણે વ્યક્તિવાચક સંજ્ઞામાં, હિમાલય. આપણે આગળ ઉદાહરણમાં પણ શીખ્યા હતા, તેલ પાછો પદાર્થ આવ્યો તો દ્રવ્યવાચક સંજ્ઞામાં. આગળ ભીડ, એક કરતા ઘણા બધા વ્યક્તિઓ હોય તો જ ભીડ થાય, શેમાં આવશે, તમે તરત કહેશો સમૂહવાચક સંજ્ઞામાં. આગળ વધીએ. નદી, પેસિફિક, નર્મદા, તાપી, મહી, ગંગા એવી નદીનું નામ, એક નદીનું નામ નથી પણ બધી જ નદીઓનો સમાવેશ થઈ જાય છે, તો માટે નદીને રાખીશું આપણે જાતિવાચક સંજ્ઞામાં. પર્વત આવ્યો, જો હિમાલય હોય એક જ પર્વતનું નામ તો આપણે વ્યક્તિવાચકમાં મૂકતા હતા, અહીં પર્વત તો બધા જ પર્વત આવી ગયા, પર્વતોની આખી જાતિ આવી ગઈ, માટે તેને રાખીશું જાતિવાચક સંજ્ઞામાં. આગળ નર્મદા, નદી, બધી જ નદીઓની વાત હતી તો જાતિવાચકમાં, અહીં નર્મદા એક જ નદીનું નામ છે, માટે આપણે મૂકીશું વ્યક્તિવાચક સંજ્ઞામાં. પેડ, બધા જ પેઢીની વાત છે, કોઈ નીમ, બબુલ એમ એક પેઢીની વાત નથી, માટે પેઢીની આખી જાતિ છે, માટે જાતિવાચક સંજ્ઞા. બુરાઈ, અનુભવવાની છે, આપણો ભાવ છે, દોષ છે, તો આપણે રાખીશું ભાવવાચક સંજ્ઞામાં. સેના, એક વ્યક્તિ હોય તેને સૈનિક કહીશું, પરંતુ આખી આખી સેનાની વાત છે, જેમાં એક કરતા વધારે વ્યક્તિઓ હોય, તો માટે તેને આપણે સમૂહવાચક સંજ્ઞામાં મૂકીશું. ઝુંડ, ઝુંડમાં પણ એક કરતા વધારે વ્યક્તિઓ હોય, માટે આપણે રાખીશું તેને સમૂહવાચક સંજ્ઞામાં. આપણે અગાઉ ઉદાહરણો જોયેલા છે. તો મિત્રો આ પ્રમાણે ભારત, હિમાલય અને નર્મદા વ્યક્તિવાચક, જાતિવાચકમાં નદી, પર્વત અને પેડ, દ્રવ્યવાચકમાં દૂધ અને તેલ, ભાવવાચકમાં ઈમાનદારી અને બુરાઈ, સમૂહવાચકમાં ભીડ, સેના અને ઝુંડ, આટલા શબ્દોને, આટલી સંજ્ઞાઓને આપણે અલગ અલગ પ્રકારે જોયા. આપણે જે શીખ્યા તેને અહીં આપણે પ્રેક્ટિકલ સ્વરૂપે સમજીને આપણો ટેસ્ટ પણ લઈ લીધેલો છે. તો મિત્રો આશા રાખું છું કે તમને આ સંજ્ઞાના 5 પ્રકારો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. કયા કયા પ્રકારો શીખ્યા એ પણ આપણે જોયું. તો વ્યક્તિવાચક સંજ્ઞા શીખી, આપણે જાતિવાચક સંજ્ઞા શીખી, ભાવવાચક સંજ્ઞા શીખી, સમૂહવાચક સંજ્ઞા શીખી અને છેલ્લે દ્રવ્યવાચક સંજ્ઞા પણ શીખી. તમામ સંજ્ઞાઓ, તેના પ્રકાર, ઉદાહરણ સહિત, પ્રેક્ટિકલ સહિત આપણે આ સંજ્ઞાઓને શીખી લીધી છે. આશા રાખું છું કે તમને આ સંજ્ઞાનો મુદ્દો વ્યવસ્થિત સમજાઈ ગયો હશે અને તમને મિત્રો આ વિડીયો ગમ્યો હશે.
જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરશો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો, કોઈ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તે મુદ્દા ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરી શકીએ. તમારો ખૂબ ખૂબ આભાર.